ভাই, মেয়র শ্রীমতী জিজ্ঞাসা বেন, ধারা সভ্য শ্রী জিতু ভাই, শৈলেশ ভাই, কেতন ভাই, মনীষা বেন, সীমা বেন, মঞ্চস্থ সব মহানুভাব উপস্থিত, বালা সব প্রিয় কার্যকর্তা ভাই ও বেন, আজে সমগ্র গুজরাত মা ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પહેલું નામાંકન વડોદરાથી ભરાઈ રહ્યું છે. આપણે બધા, હું બોલાવું છું, સૂત્ર બોલશું, હું કહીશ ના મુમકિન અબ, તમારે કહેવાનું છે મુમકિન હે, ના મુમકિન અબ, ના મુમકિન અબ, ના મુમકિન અબ. હવે હું કહીશ મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે. ભાઈઓ બહેનો, આ વખતની ચૂંટણી દેશ કોના હાથમાં સલામત છે એના માટે મહત્વની ચૂંટણી બની છે. આ દેશ કોના હાથમાં સોંપવો જોઈએ, કોના હાથમાં સલામત, એ મહત્વનો વિષય બની ગયો છે. ત્યારે આ વખતની ચૂંટણી એ ચોકીદાર અને ચોરો વચ્ચેની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી આતંકવાદીઓને ખતમ કરનારા લોકો અને આતંકવાદીઓને પનાર આપનાર લોકો વચ્ચેની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી એ હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ચૂંટણી છે. કારણ કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતે, મોદી શપથ લે, તો પાકિસ્તાનમાં માતમ છવાવાનો છે. અને આ ચૂંટણી કોંગ્રેસ જીતવાની તો નથી જ, પણ ભૂલથી કંઈક થયું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે અને પાકિસ્તાન ઉત્સવ મનાવશે. ત્યારે આ ચૂંટણી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે. આ ચૂંટણી ઈમાનદારો અને બેઈમાનો વચ્ચેની છે. એક તરફ હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને બીજી તરફ આ દેશને કોરી ખાનારા લોકો, મહાગઠબંધનના નામે ઠગબંધન કરનારા લોકો વચ્ચેની ચૂંટણી છે. મિલાવટીઓ બધા ભેગા થયા છે, વર્ષોથી આ દેશને ખોરી ખાનારા લોકો, લૂંટનારા લોકો, ચોરોની જમાત ભેગી થઈ છે, અને ઈમાનદારી અને બેઈમાની વચ્ચેની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી એ રાષ્ટ્રવાદ, રગે રગમાં રાષ્ટ્રવાદ, જીએંગે તો દેશ કે લીએ, મરેંગે તો દેશ કે લીએ, લીવ ફોર ધ નેશન એન્ડ ડાઈ ફોર ધ નેશન એવા લોકો છે. અને બીજી તરફ માત્ર પરિવારવાદ, હું અને મારો પરિવાર, ગાંધી પરિવાર અને નેહરુ પરિવાર, પરિવાર થકી આ દેશમાં રાજ કરનારા લોકો, જેને હજી પચતું નથી કે એક ચા વાળો વડાપ્રધાન થઈ જાય.